નાદ સાથે આજે આખું સોમનાથ મંદિર પરિસર જે છે તે ગુંજી રહ્યું છે. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ત્યારે અમે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આજે અહીં આવી પહોંચ્યા છીએ અને દાદાના દર્શને આજે અનેક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. નમસ્કાર, હું છું આપની સાથે ઝરણા. આજે અનેક શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરીશું અને સાથે જ આપને બતાવીશું કે આજે ભગવાનને કેવા તૈયાર કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો દૂર દૂરથી જે આવ્યા છે શ્રદ્ધાળુઓ જે આજે ભગવાનના દર્શન કરવા માટે ખાસ દૂરથી આવ્યા છે, તો સાથે જ ગુજરાતભરમાંથી કેટલાક યુવાઓ પણ અહીં આવ્યા છે, તેમની સાથે વાત કરીએ. જી, કહાં સે હૈ આપ? હમ હરિયાણા સ્ટેટ સે આયે હૈં. હરિયાણા સે આયે? હાં જી. કબ નિકલે આપ ઘર સે યહાં પે આને કે લિયે? હમે તો દો દિન હો ગયા નિકલે હુએ, આજ પહોંચે હૈં યહાં પર. હાં જી. તો આપ કબ તક યહાં પર હો? આજ તો વૈસે હમ રુકને કે ઇરાદા થા લેકિન હમ ચલે જાયેંગે, ટ્રેન હમારી હૈ ના એક્ચ્યુઅલી. હાં જી. આજ હર હર સાલ આપ આતે હો યહાં પર? નહીં, હમારા પહેલા બુલાવા હી હૈ યે. અચ્છા, આપકો એસા કેસે મન હો ગયા કે આપ આજ સોમનાથ જાઓગે? હા, પ્રભુ કી ઈચ્છા જો હોગી તો ઉસે હમને કબૂલ કર લિયા. अचानक से ही हमारा प्रोग्राम बना है और हम आ गए. हमारे कोई ऐसे जी सर, आपको पता नहीं ये प्रथम ज्योतिर्लिंग है सोमनाथ? यहाँ आके पता चला है. कैसा लग रहा है आप? बहुत अच्छा लग रहा है, बहुत ही अच्छा लग रहा है. हाँ जी. अच्छा, કેટલાક યુવાઓ પણ જે છે તે દૂરથી આવ્યા છે અને સાથે જ કહી શકાય કે આજે જ્યારે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે ત્યારે જે શ્રદ્ધાળુઓ છે તેમનામાં એક અલગ જ ઉમંગ હોય છે આજે ભગવાનના દર્શનનો, દાદાના દર્શનનો લ્હાવો લેવા માટે. કેટલાક યુવાઓ સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરીએ. જે, આપનું નામ શું છે? પ્રતિક નાગર. જી, પ્રતિકભાઈ ક્યાંથી આવો છો આપ? જામનગર થી. ક્યારે નીકળ્યા આપ અહીંયા આવવા માટે? રાત્રની ટ્રેન હતી, ડાયરેક્ટ અહીંયા છે તો સવારે 6 વાગે પહોંચ્યા અને દર્શન કરી. દર વખતે આવો છો? શક્ય હોય ત્યાં સુધી. આ તો પેલો દિવસ છે ને, રવિવાર છે તો વધારે અનુકૂળતા થઈ ગઈ. કેટલા લોકો આવ્યા છો અહીંયા? 5 જણા છીએ, અમે મિત્ર જ છીએ, કલીગ છે મારા સાથે. કેટલા દિવસ રોકાશો અહીંયા? બસ 9 વાગ્યાની 9:30ની ટ્રેનમાં રિટર્ન થઈ જશું, ફક્ત દર્શન કરવા જઈ વાત. જી, તો યુવાઓ પણ અહીં ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. જે મેં આપને જણાવ્યું તે પ્રમાણે કે દૂર લોકો ભારતભરમાંથી અહીં આવી રહ્યા છે અને આજે ભગવાનના દર્શનનો ખાસ લાવો લઈ રહ્યા છે, ત્યારે અન્ય કેટલીક મહિલાઓ સાથે પણ વાતચીત કરીએ. જી, ક્યાંથી છો આપ? અચ્છે હૈ. કહાં સે હૈ આપ? હરિયાણા સે, યમુનાનગર સે. યમુનાનગર સે. કબ નિકલે આપ યહાં પર આને કે લિયે? હમે 31 ઘંટા કા ટાઈમ લગા યહાં આને મેં. વૈસે દેખા જાય તો યહાં પર જૈસે કે પૂરા જો માહોલ બના હોય, ધાર્મિક ભક્તિમય માહોલ હૈ, એક તરફ હરિયાલી હી હરિયાલી હૈ, એક તરફ દરિયા હૈ ઓર દૂસરી ઓર દાદા કે દર્શન. કૈસા હો રહા હૈ આપકા? કૈસા લગ રહા હૈ આપકો? ખાસ તો મન કો શાંતિ મિલ રહી હૈ, લગ રહા હૈ કે યહીં પે બસ જાયે, યહીં રહ જાયે. કબ તક હૈ વૈસે આપ યહાં પર? બસ હમ દર્શન કરકે અભી વાપસ ચલે જાયેંગે 2 ઘંટે તક. ઇતની ઇતના અચ્છા માહોલ હૈ, આપકો વૈસે ભી અચ્છા લગ રહા હૈ, આપ અભી વાપસ ચલે જાઓગે, ઘર પરિવાર ભી દેખના. ક્યાંથી છો આપ? જામનગર સે. જામનગર થી આવ્યા છો? એકલા જ આવ્યા છો? અચ્છા, તમે અને તમારા હસબન્ડ આવ્યા છો? ક્યારે આવ્યા અહીંયા? આજે સવારે જ આવ્યા. સવારે ક્યાં સુધી રોકાશો? 2 કલાક. ખાસ અહીંયા આવવાનું કારણ શું? બસ મહાદેવના દર્શન કર્યા, બ્રાહ્મણ છે. મહાદેવના દર્શન કર્યા આપે? હા, કરી લઈએ. આમ રેગ્યુલર દિવસે તમે આવો છો ખરા અહીંયા? એ દિવસો કરતા આ દિવસ કેવી રીતે અલગ? બહુ અચ્છા દિન લગતા હે. ધન્યવાદ. તો આપણે જોયું કે કઈ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, અન્ય કેટલાક લોકો પણ છે મારી સાથે, તેમની સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમને કેવી અનુભૂતિ થઈ રહી છે આજના ખાસ દિવસે. ક્યાંથી આવો છો આપ? અમદાવાદ. અમદાવાદ. ક્યારે નીકળ્યા? સાંજે 9:30 વાગ્યાની ટ્રેન. ક્યાં સુધી રોકાવાના છે? બસ હમણાં નીકળી જ જવાનું છે. આજે શ્રાવણ મહિનો પહેલો દિવસ છે, આજે ખૂબ જ મહત્વ હોય આ દિવસ. સ્વર્ગનો દિવસ છે. સ્વર્ગનો દિવસ છે. કેટલા દિવસ રોકાશો? બસ અત્યારે નીકળી જવાનું છે. 11 તો સ્પેશિયલ અમદાવાદ થી સાંજે નીકળ્યા, આજના દિવસે દર્શન કરવા? આજના દિવસે દર્શન કરવા આવ્યો. તમે ચાલુ દિવસે રેગ્યુલર દિવસે આવો છો અહીંયા દર્શન કરવા? આવું છું ને, અમુક વાર ટાઈમ મળે તો આવી જાઉં છું. જી, તો સામાન્ય દિવસો કરતા આ દિવસ કેવી રીતે? આ દિવસ અનુકૂળ છે મને એમ. તો શ્રદ્ધાળુઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે, એક તરફ જે માહોલ છે ભક્તિમય છે, બીજી તરફ આરતીનો પણ સમય થઈ ગયો છે. આરતીનો ઘંટારો પણ આપને સંભળાઈ રહ્યો હશે, જ્યાં ચારે તરફ જાણે કે શંખનાદ અને ભગવાનની આરતીનો ગુંજારો જે છે તે ગુંજી રહ્યો છે. એક તરફ દરિયાદેવ જે છે ત્યાં ભગવાનના દર્શને જાણે કે હિલોળે ચડ્યા હોય તે પ્રકારનો માહોલ અહીં ઊભો થઈ રહ્યો છે. અલગ અલગ આરતીઓના સમય વિશે પણ જો વાત કરવામાં આવે તો આજે દિવસ દરમિયાન આમ તો જે પણ આરતી થતી હોય છે તે તો રહેશે જ, પણ સાથે જ ભગવાનને બિલ્વ પત્રથી પણ શણગાર કરવામાં આવશે. આજે વહેલી સવારે 6:15 જે છે તે આરતીની શરૂઆત થઈ હતી, મહાપૂજા કહેવાય છે તેને. ત્યારબાદ 7 વાગ્યા સુધી આ મહાપૂજા ચાલે છે અને 7 વાગ્યાથી ફરી એકવાર આરતીનો પ્રારંભ થાય છે.
જે 7.5 કલાક સુધી ચાલતું હોય છે. લગભગ સવારે 4 વાગે જે છે તે મંદિર ખુલવાનો સમય હોય છે. મંદિરમાં ભગવાનના દર્શન 4 વાગ્યાથી જ કરી શકાય છે. ત્યારબાદ અલગ અલગ આરતી અને અલગ અલગ જે પૂજા હોય છે તેનું મહત્વ હોય છે. ખાસ તો આજે 8 કલાકનું અનેરું મહત્વ છે, કારણ કે 8 કલાકે જે ધજા ચડતી હોય છે તે ધજા મંદિર ટ્રસ્ટ દ્વારા ચડાવવામાં આવતી હોય છે. શ્રાવણ મહિનાની પ્રથમ જે દિવસ છે ત્યારે આજે ધજા ચડાવવામાં આવે છે. ત્યારે ખાસ તો ટ્રસ્ટી દ્વારા જે ચડાવવામાં આવતી ધજા છે તે વર્ષમાં એક જ વખત જ્યારે શ્રાવણ મહિનાના પ્રારંભમાં ચડાવવામાં આવતી હોય છે તેવી છે. ત્યારે માહોલ આપણે બતાવી દઈએ, કેમેરામેન પંકજને હું કહીશ કે કઈ રીતનો માહોલ હાલ જામ્યો છે મંદિરમાં હાલ તે બતાવવાની કોશિશ કરીએ. કઈ રીતે શ્રદ્ધાળુઓ જાણે કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ન માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશભરમાંથી અહીં શ્રદ્ધાળુઓ આવ્યા છે. ખાસ તો આજના દિવસનો લાહવો લેવા, આજે જ્યારે પ્રથમ દિવસ છે, એક તરફ જે માહોલ સર્જાયો છે ખૂબ જ ભક્તિમય લાગી રહ્યો છે. મંદિર જે છે, પરિસર આખું જે છે તે દરિયાથી ઘેરાયેલું છે. ભારે પવન અને હવે ધીમે ધીમે વરસાદે પણ જાણે કે અમી છાંટણા વરસાવવાના શરૂ કર્યા છે. વરસાદ પણ જાણે એમ કહી રહ્યો હોય કે આજે શ્રાવણ મહિનાનો આટલા પવિત્ર મહિનાનો પ્રથમ દિવસ છે ત્યારે ભગવાનના દર્શનનો લાહવો લેવા તે પણ ચૂકવા ન માંગતો હોય તે પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે, જાણે કે વરસાદ દ્વારા પણ. અત્યારે આરતી ચાલી રહી છે મંદિરની અંદર, જે 7.5 કલાક સુધી ચાલશે. લગાતાર મંદિરમાં ભોળાનાથના દર્શન જે છે તેનો લાહવો શ્રદ્ધાળુઓ લઈ શકશે. આમ તો જોવા જઈએ તો 12 મહિના ભગવાન ભોળાનાથના દર્શનનો લાહવો જે છે તે લેવાનો અનેરો જ માહોલ હોય છે, પણ આ આખો મહિનો જે આજથી શરૂ થઈ રહ્યો છે તેનો એક અલગ જ જાણે કે માહોલ હોય છે, એક અલગ જ જાણે કે વાતાવરણ સર્જાતું હોય છે. કારણ કે આ એવો સમય છે કે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે. સાથે જ શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે, શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે, તેમની સુરક્ષાને લઈને પણ ધ્યાન રાખવામાં આવે તે માટે પણ કેટલીક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તો સુરક્ષાને લઈને જે વાત કરવામાં આવે તો આજે 1 DYSP, 3 PI, 100 પોલીસ જવાનો, 75 GRD, 1 SRP કંપની અને 4 PSI ખાસ તો શનિ રવિ હોવાને કારણે આજે અહીં રાખવામાં આવ્યા છે. ચારે તરફ જે માહોલ સર્જાયો છે ખૂબ જ ભક્તિમય છે અને વરસાદી માહોલ પણ છે. અમે એક તરફ વરસાદમાં પલળી રહ્યા છીએ તો સાથે જ ભગવાનના દર્શનનો લાહવો લેવા માટે કઈ રીતે શ્રદ્ધાળુઓ જે છે તે આટલા વરસાદમાં પણ કતારોમાં ઊભા છે. ખબર નહીં તેમનો નંબર ક્યારે આવશે, પણ તે છતાં પણ જાણે કે તેઓ આજે ભગવાન ભોળાના દર્શનનો લાહવો લેવાનો માહોલ જે છે તે ચૂકવા નથી માંગતા. કઈ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવ્યા છે તે પણ આપણે બતાવી દઈએ. જ્યાં જુઓ ત્યાં હર હર ભોળેનો નાદ છે, તો સાથે જ ભગવાનના દર્શનનો લાહવો લેવાની એક આશા છે, એક ઉમ્મીદ છે અને સાથે જ જાણે કે ભક્તોની આંખોમાં એ રાહ જોઈ શકાય છે કે ક્યારે ભગવાન ભોળાના આજના શુભ દિવસે દર્શન થાય, ભગવાનને બિલ્વપત્ર ચડાવવામાં આવે, ફૂલોથી ભગવાનને વધાવવામાં આવે, તો સાથે જ ભગવાનને જળ પણ અર્પિત કરવામાં આવે. આજે આખો દિવસ એક આવો જ માહોલ રહેવાનો છે. કહી શકાય કે સોનાની નગરી દ્વારકા, તો સાથે જ હવે સોમનાથ મંદિરને પણ સોનાથી જડવામાં આવે છે. અને ખાસ તો ભગવાનને જોવાની જે ભાવના હોય છે તે જ જાણે કે સોનાની હોય છે શ્રદ્ધાળુઓની. આજનો દિવસ ખૂબ જ અનેરો કહી શકાય, કારણ કે ચારે તરફ શ્રદ્ધાળુઓ હર હર ભોળેના નાદ સાથે, હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસરમાં આવી રહ્યા છે અને આ માહોલને માણી રહ્યા છે. તો એક તરફ જ્યાં ચારે તરફ માહોલ જે છે તે શ્રદ્ધાળુઓ હર હર ભોળેના નાદ સાથે ગુંજવી રહ્યા છે. મંદિર પરિસરમાં જ્યાં જુઓ ત્યાં હાલ તો શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. કોઈ પણ જાતની કચાસ સુરક્ષાને લઈને પણ નથી રાખવામાં આવી રહી. અલગ અલગ મહાપૂજા આજે કરવામાં આવશે, તો સાથે જ 8 કલાકે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા સૌથી પહેલી શ્રાવણ મહિનાની ધજા ચડાવવામાં આવશે. જે વર્ષમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતી હોય છે તેની પહેલી ધજા હંમેશા ટ્રસ્ટ દ્વારા ચડાવવામાં આવતી હોય છે. આજે ટ્રસ્ટી લહેરી સાહેબ પણ અહીં આવવાના છે અને તેઓ આ પૂજામાં ભાગ લે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે હર હર ભોળેના નાદ સાથે અત્યારે રોકાશે એક વિરામ માટે, પણ વિરામ બાદ પણ ભોળેનાથના દર્શનનો લાહવો આપના સુધી પહોંચાડતા રહીશું. જય મહાદેવ. વિરામ બાદ આપનું સ્વાગત છે ધર્મભક્તિમાં. ધર્મભક્તિમાં અમે આપને હંમેશા ભગવાનના જુદા જુદા અવતારો વિશે વાત કરતા હોઈએ છીએ, આપને અલગ અલગ દેવાલયોમાં લઈ જઈએ છીએ અને ત્યાંના દર્શન કરાવતા હોઈએ છીએ. ત્યારે આજે ધર્મભક્તિ સાથે અમે પહોંચી ગયા છીએ સોમનાથ, કે જ્યાં આજે શ્રાવણ મહિનાનો જ્યારે પ્રથમ દિવસ છે ત્યારે જે અનેરો માહોલ જામ્યો છે, ભક્તિમય માહોલ છે. ચારે તરફ હર હર ભોળેના નાદ સાથે જાણે કે મંદિર પરિસર જે છે તે ગુંજી ઉઠ્યું છે. ત્યારે આજે જે માહોલ સર્જાયો છે તેને બતાવવા માટે, તેનાથી આપને
જે ભગવાન શિવના ઘરે બેઠા દર્શન કરાવવા માટે ધર્મભક્તિ આજે પહોંચી ચૂકી છે સોમનાથ મહાદેવ, કે જ્યાં ચારે તરફ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આજનો દિવસ શ્રદ્ધાળુઓ માટે અતિ મહત્વનો છે અને અતિ ખાસ છે, કારણ કે આજે શ્રાવણ મહિનો, પવિત્ર એવા શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે અને આજનો દિવસ જે છે તે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ મહત્વનો બની જાય છે. ત્યારે આજે જે છે અલગ અલગ આરતી જે થવાની છે ભગવાન મહાદેવની, ત્યારે સૌથી પહેલા તો આરતીના દર્શનનો લાહવો લઈ લઈએ.
ના શ્રી સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. અને આજનો દિવસ શ્રદ્ધાળુઓ માટે છે અનેરો, કારણ કે આજે છે પવિત્ર શ્રાવણ માસનો પહેલો દિવસ. ત્યારે દૂર દેશાવરથી શ્રદ્ધાળુઓ આજે અહીં ઉમટી રહ્યા છે ભગવાન ભોળાના દર્શનનો લ્હાવો લેવા માટે. તો સાથે જ દરિયાદેવ પણ જાણે કે ગાંડા તૂર બનીને હિલોડા લઈ રહ્યા છે, કારણ કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ભગવાન ભોળેનાથથી રીઝવાના પ્રયત્નો તેઓ પણ કરી રહ્યા છે. જે શ્રદ્ધાળુઓ છે તેમાં એક અલગ જ લાગણી આજે દેખાઈ રહી છે. દૂરથી આવ્યા છે તેઓ, અને સાથે જે વરસાદી માહોલ આજે સોમનાથમાં જામ્યો છે, જાણે કે વરસાદ પણ કહી રહ્યો હોય કે આજે જ્યારે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે, આજે જ્યારે આટલો અગત્યનો અને મહત્વનો દિવસ છે જે ભોળાના ભક્તો માટે, ભોળા માટે, ત્યારે આજે ચાલો ભગવાન ભોળાના દર્શન કરવા માટે, તેને રીઝવવા માટે આજે જાણે કે વરસાદ પણ માજા મૂકીને સવારથી જ વરસી રહ્યો હતો. ફરી એકવાર આપણે જણાવી દઈએ કે આજે જે છે તે અલગ અલગ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખાસ તો બિલ્વપત્રોથી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવશે. સવારે 4 કલાકે ભગવાનના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ભગવાન ભોળાનાથના દર્શનનો લ્હાવો શ્રદ્ધાળુઓ લઈ શકે તે માટે વહેલી સવારે જ અહીં લાંબી કતારો શ્રદ્ધાળુઓની જોવા મળી હતી. તો સાથે જ 6 અને 15 કલાકે જે આરતીની શરૂઆત થઈ હતી, મહાપૂજા તેને કહેવાય છે. દરરોજ આ પૂજા કરવામાં આવતી હોય છે, જોકે આજનો દિવસ ખાસ છે એટલા માટે આજે શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ પૂજાનો લાભ લેવા માટે આવ્યા હતા. તો સાથે જ જે 7 કલાકે પૂજા થઈ તેમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેખાયા હતા. અને જે ટ્રસ્ટી છે તેઓ બરાબર 8 કલાકે આજે ધજા ચડાવવા માટે આવશે. અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ત્યારે આજે જે ચડાવવામાં આવશે ધજા, તે ટ્રસ્ટ દ્વારા સૌથી પહેલાં ચડાવવામાં આવશે. તો ધર્મના જ્ઞાન સાથે ભક્તિનો પદ દર્શાવતી અમારી વિશેષ રજૂઆત ધર્મ ભક્તિમાં આજે અમે આપને કરાવ્યા ભગવાન ભોળાના દર્શન. શ્રાવણ મહિનાના પવિત્ર પ્રથમ દિવસે આજે આપે કર્યા ભગવાન ભોળાના દર્શન. સાથે જ હવે મને આપશો રજા, ફરીથી મળીશું નવા દિવાળીના દર્શન સાથે. ત્યાં સુધી નમસ્કાર.